જો તમે પણ સાંજે ક્યાંક હાઈવે ઉપરથી જઈ રહ્યા છો તો ચેતી જજો, કારણ કે હાઈવે હવે સલામત નથી રહ્યા. હાઈવે ઉપર લૂંટારાઓ પણ બેફામ બની રહ્યા છે અને એકલ દોકલ વ્યક્તિને લૂંટી લે છે. ગત તારીખ 29ના રોજ જૂનાગઢ રહેતા અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામમાં જિલ્લા સહકારી બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતા વિશાલ કડવાભાઈ સાવલિયા પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા ને હાઈવે ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે એક સફેદ કલરની i20 કાર આવીને તેમનો રસ્તો રોક્યો હતો અને તેમાંથી 5 જેટલા લબર મૂછડિયા છોકરા નીચે ઉતરીને વિશાલભાઈને માર મારીને કારમાં જબરજસ્તીથી બેસાડ્યા હતા અને તેમનું અપહરણ કર્યું હતું. કારમાં જ તેની માર મારી તેની પાસે રહેલ એપલ આઈફોન, તેમણે પહેરેલ સોનાની ચેન, રોકડા રૂપિયા બધું લૂંટી લીધું હતું અને રસ્તા ઉપર ઉતારી દીધા હતા. બાદમાં આરોપીઓ દ્વારા ફરિયાદી વિશાલ સાવલિયાને ફોન કરીને પૈસા પણ માંગવામાં આવ્યા હતા. વિશાલભાઈએ આ બાબતની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવી હતી, જેના આધારે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી હતી. રાજકોટ પોલીસને મળેલ માહિતી મુજબ એક સફેદ i20 કાર જૂનાગઢ તરફથી આવી હતી અને સુરત તરફ જઈ રહી છે. આ કાર વડિયા પાસેથી નીકળશેની માહિતી મળી હતી, જેના આધારે વોચ ગોઠવતા અને કારને પકડી પાડતા તેમાંથી શંકાસ્પદ રીતે 5 યુવકો મળ્યા હતા ને તેની ઝડપી લેતા તેની પાસેથી સોનાની ચેન અને એપલ આઈફોન મળી આવ્યો હતો અને તેના અંગે પૂછતા તેઓએ આ ફોન લૂંટનો હોવાની કબૂલાત પણ કરી લીધી હતી. રાજકોટ પોલીસ દ્વારા પકડાયેલા યુવકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ LCB દ્વારા ગુનામાં કુલ 5 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પણ હવે તમે પણ ચેતી જજો, કારણ કે આવા લૂંટારા તમારી આસપાસ ક્યારેય ન આવી જાય અને તમને લૂંટી ના લે તેનું ધ્યાન રાખજો. પીપળવા ગામના પાટિયા પાસે એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમને કોઈ રેકી કરી અને એક ફોરવ્હીલ ગાડીની પાછળથી ટક્કર મારી અને એમને પછાડી દીધી અને પછી ગાડીમાં બેસાડી દીધો, આંખે પટ્ટા બાંધી અને તેમને લઈ જઈ. તેની પાસેથી એક આઈફોન મોબાઈલ, એક સોનાનો ચેઇન અને રોકડ રૂપિયા મળી કુલ 97,000 જેવી મુદ્દામાલ એની પાસેથી લઈ અને એમને પાછો રસ્તા પર ઉતારી અને જતા રહે. જે બાબતે લૂંટનો ગુનો દાખલ કરી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન તેમજ LCBની ટીમે કાર્યવાહી ચાલુ કરેલ, જેમાં LCBની ટીમને સફળતા મળતા સુરત મુકામેથી 5 આરોપીઓ તમામ મુદ્દામાલ સાથે તેમને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે. પાંચ જે આરોપીઓ છે એમાંથી એક આરોપી લોકલ જૂનાગઢ જોશીપુરાનો જ હોય એવું અત્યારે ફલિત થાય છે અને એ જ એક ગુનાનો ટીપર હતો જે બનાવ બન્યો. એમાં એમણે 4 જણાને સુરતથી ટીપ આપી અને બોલાવી અને આ બનાવને અંજામ આપેલ હતો. અને આ જે ફરિયાદી છે એ થોડો અશક્ત ટાઈપનો અને પટાવાળો હતો, એટલે એમની પાસે આઈફોન અને રોકડ રૂપિયા હશે એવું જાણી અને એ લોકોએ એમને અપહરણ કરી અને એની પાસેથી મુદ્દામાલ છીનવી લીધો. હું ગાડી લઈને મારા ઘરે જૂનાગઢ જતો હતો પાંચપીપળાથી, તો મારી મેં રસ્તામાં પેટલાથી કેડા લાવેલી, પહેલાં મેં જોયું કે મારી પાછળ ગાડી કોક આવે છે. પછી હું પીપળવા પહોંચ્યો, ત્યાં પાછી એ લોકો આવીને એ ગાડી ઊભો રાખીને મને બેહાડી લીધો ગાડીમાં. અને મારે ગજરાજ હોટલ પાસે પહોંચ્યો, ત્યાં મારા આંખને પાટા બાંધી દીધા હતા, એટલે મને ખ્યાલ નહોતો કે ક્યાં છું. પછી મારો મોબાઈલ લઈ લીધો હતો અને ચેન છટી લીધો હતો. અને પછી મને અવરવરી જગ્યામાં લઈને મને ઉતારી દીધો. ત્યાં ફોલ્ડિંગ દિવાલ હતી, સિમેન્ટનો રસ્તો હતો. પછી મારે ઘરે વયો ગયો. સુરેશ બાલિયા, R4U News, જેતપુર.